નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નોલેજ સાથે યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો મિત્રો, આપણે બિનસચિવાલય ક્લાર્કની જે પેપર સિરીઝ ચાલે છે તેની અંદર આજે પેપર નંબર 111મું જોવાના છીએ. જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર કરીને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને સબસ્ક્રાઇબ કર્યા બાદ બાજુમાં આવેલા બેલ આઇકનને ઓન કરી દેજો જેથી કરીને આવનારા દરેક વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહેશે. અને મિત્રો, આ વિડીયોની પીડીએફ ફાઇલ મેળવવા માટે અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો, જેની અંદર તમને દરેક વિડીયોની પીડીએફ ફાઇલ મળી જશે. તો અમારી ટેલિગ્રામ ચેનલની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો ચલો મિત્રો, આજનું પેપર ચાલુ કરીએ. તો તેની અંદર સૌથી પહેલો પ્રશ્ન જોઈએ કે તાજેતરમાં ભારતે કયા દેશ પાસેથી R-27 નામની મિસાઇલ ખરીદવા માટે કરાર કર્યા છે? તો તેમાં જવાબ છે રશિયા પાસેથી. પ્રશ્ન નંબર બે કે તાજેતરમાં જયપુરનો ભારતની કેટલામી વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે? તો તેમાં જવાબ છે 38મી સાઇટ. પ્રશ્ન નંબર 3 કે ગુજરાતના કયા શહેરમાં ગુજરાત અશાંત ધારા હેઠળ આવરી લેવાયેલા વિસ્તારની સંખ્યા સૌથી વધુ છે? તો તેમાં જવાબ છે અમદાવાદના. પ્રશ્ન નંબર 4 કે ઈસરો દ્વારા ક્યાં સુધીમાં અવકાશમાં ભારતનું સ્વતંત્ર સ્પેસ સ્ટેશન સ્થાપવાની યોજના બનાવવામાં આવી રહી છે? તો તેમાં જવાબ છે 2030 સુધીમાં. પ્રશ્ન નંબર 5 કે સાહિત્ય અકાદમી દિલ્હી દ્વારા વધુમાં વધુ કુલ કેટલી ભાષાઓમાં વિવિધ પુરસ્કાર એનાયત કરવામાં આવે છે? તો તેમાં જવાબ છે 24 ભાષામાં. પ્રશ્ન નંબર 6 કે નુપુર ઝંકાર કવિતાની રચના કોણે કરી હતી? તો નુપુર ઝંકાર કવિતાની રચના કરનાર છે નરસિંહરાવ દિવેટિયા. પ્રશ્ન નંબર 7 કે સુધા હેડ મેડ સર્વન્ટ ખાલી જગ્યા ધ કિચન? તો આ ખાલી જગ્યામાં જવાબ આવશે ટુ ક્લીન. પ્રશ્ન નંબર 8 કે ખાલી જગ્યા એ ટાઈગર હી રેન અવે ફાસ્ટલી? તો આ ખાલી જગ્યામાં જવાબ આવશે સિંગ. પ્રશ્ન નંબર 9 કે યુ મે ટેક અવે યોર શૂઝ આઈ એઝ ધે ખાલી જગ્યા? તો આ ખાલી જગ્યામાં જવાબ આવશે હેવ બીન પોલિશ્ડ. પ્રશ્ન નંબર 10 કે ડોમેનને એક સાંકેતિક ભાષામાં 56-34-71 લખી શકાય, ટાયર્ડને 27-89-5 લખાય, તો તે જ ભાષામાં ટેન્ડરનો કોડ શોધો. તો ટેન્ડરનો કોડ શું બનશે? તો તેમાં જવાબ આવશે 29-15-98, જે ટેન્ડરનો કોડ બનશે. પ્રશ્ન નંબર 11 કે રિંકી ખાલી જગ્યા વર્કિંગ સિન્સ મોર્નિંગ? તો આ ખાલી જગ્યાની અંદર જવાબ આવશે સાચો જવાબ બનશે ઓપ્શન એ, એટલે કે હેઝ બીન, એટલે કે રિંકી હેઝ બીન વર્કિંગ સિન્સ મોર્નિંગ. ત્યારબાદ પ્રશ્ન નંબર 12 જોઈએ કે ખાલી જગ્યા માય ઓપિનિયન યુ શુડ ટેક ધ એડવાઇસ ઓફ અ સર્જન? તો આ ખાલી જગ્યામાં જવાબ આવશે ઓપ્શન સી, એટલે કે અકોર્ડિંગ ટુ. પ્રશ્ન નંબર 13 જોઈએ કે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો કે ખેતરમાં પંખી ઉડાવવા માટે કરેલો માળો, તો તેને એક શબ્દમાં શું કહેવાશે? તો તેને એક શબ્દમાં કહેવાશે કરપો. પ્રશ્ન નંબર 14 કે જે એક આલ્ફાબેટ લેટર આપેલા છે કે CGLR, ત્યાર પછીનો કયો આલ્ફાબેટ લેટર આવશે? તો ત્યાર પછી આવશે વાય. પ્રશ્ન નંબર 15 કે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું છે? તો નળાકાર વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે 2πRH, એટલે કે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 16 કે એક વર્તુળની ત્રિજ્યામાં 25% ઘટાડો કરવામાં આવે તો તેના ક્ષેત્રફળમાં કેટલો ઘટાડો થશે? તો તેના ક્ષેત્રમાં 43.75% ઘટાડો થશે. પ્રશ્ન નંબર 17 કે એક છોકરાનો પરિચય આપતા અંકિત કહે છે કે તે મારા દાદાના દીકરીની બેટીનો દીકરો છે, તે છોકરો અંકિત સાથે કેવી રીતે સંબંધિત છે? તો તે છોકરાનો અંકિત સાથેનો સંબંધ દર્શાવવાનો છે, તો તે છોકરાનો અંકિત સાથેનો સંબંધ હશે ભાણેજ. પ્રશ્ન નંબર 18 કે સમાસ ઓળખાવો, તો કે આનંદ ગેલો શબ્દનો સમાસ શું બનશે? તો તેમાં આવશે તત્પુરુષ સમાસ. પ્રશ્ન નંબર 19 કે રૂઢિપ્રયોગનો અર્થ આપો, તો કે ટીબો બની જવો, આ રૂઢિપ્રયોગનો અર્થ શું થશે? તો તેમાં આવશે ગામ ઉજ્જળ થઈ જવું. પ્રશ્ન નંબર 20 કે ગીવ એન્ટોનિયમ, એટલે કે વિરુદ્ધાર્થી શબ્દ, તો ઓગમેન્ટ શબ્દનો વિરોધી શબ્દ શું થશે? તો ઓગમેન્ટનો વિરોધી શબ્દ થશે ડિમીન્સ, એટલે કે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 21 કે વન વુ ટોક્સ કન્ટિન્યુઅસલી, તો તેના માટે એક શબ્દમાં શું કહેવાશે? તેની અંદર જવાબ સાચો બનશે ઓપ્શન સી. ત્યારબાદ પ્રશ્ન નંબર 22 જોઈએ કે વિચ વર્ડ ઇઝ રોંગ ફોર પ્લુરલ નંબર, એટલે કે બહુવચન માટે નીચેનામાંથી કયો શબ્દ ખોટો છે? તો તેની અંદર ખોટો શબ્દ આવશે લિપ્સ. તો આ જે લિપ્સ જે છે તે બહુવચનમાં ખોટો છે, તો એફ કાઢીને VES લાગશે, એટલે લિપ્સ થઈ જશે, તેથી અહીંયા એસ જ લગાડેલો છે, તેથી આ ખોટો છે.
પ્રશ્ન નંબર 23 કે ઇફ યુ વર્ક હાર્ડ યુ ખાલી જગ્યા પાસ ધીસ ટેસ્ટ, તો આ ખાલી જગ્યાની અંદર જવાબ આવશે ઓપ્શન એ એટલે કે વુડ. ત્યારબાદ પ્રશ્ન નંબર 24 જોઈએ કે અવનીબેન ઇઝ ગુડ ખાલી જગ્યા ટીચિંગ ગુજરાતી, તો આ ખાલી જગ્યામાં જવાબ આવશે એટ. પ્રશ્ન નંબર 25 જોઈએ કે છંદ ઓળખાવો કે ચળકાટ તારો એ જ પણ તું જ ખૂનની તલવાર છે, તો આ જે પંક્તિ આપણી છે તેમાં કયો છંદ બનશે, તો તેની અંદર છંદ આવશે અરિગીત છંદ. પ્રશ્ન નંબર 26 કે સાચી જોડણી શોધો, તો નીચેના શબ્દમાંથી કયા શબ્દની જોડણી સાચી છે, તો તેમાં ચિરંજીવીની શબ્દ જે છે તેની જોડણી સાચી છે. પ્રશ્ન નંબર 27 કે વિરુદ્ધાર્થી શબ્દ આપો, તો મહેમાન શબ્દનો વિરોધી શબ્દ શું થશે, તો મહેમાનનો વિરોધી શબ્દ થશે યજમાન. પ્રશ્ન નંબર 28 કે સંધિ છોડો, તો વિષમ શબ્દની સંધિ છોડીએ, તો વિષમની સંધિ છોડતા તેમાં જવાબ બનશે વી પ્લસ સમ એટલે કે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 29 કે છંદ ઓળખાવો કે તે પંખીની ઉપર પથરો ફેંકતા ફેંકી દીધો, આમાં કયો છંદ બનશે, તો તેમાં છંદ બનશે મંદાક્રાંતા છંદ. પ્રશ્ન નંબર 30 કે અલંકાર ઓળખાવો કે વા વાયાને વાદળ ઉમટ્યા, આમાં કયો અલંકાર બનશે, તો તેમાં જવાબ આવશે વર્ણાનુપ્રાસ અલંકાર. પ્રશ્ન નંબર 31 કે મારી નોટમાં લીસા પાના છે, તો લીસા નીચે અંડરલાઇન છે, તો આ વાક્યમાં રેખાંકિત શબ્દ શું સૂચવે છે, તો લીસા જે છે તે શું સૂચવે છે, તો તેમાં જવાબ આવશે વિશેષણ. પ્રશ્ન નંબર 32 કે સમાનાર્થી શબ્દ આપો, તો મોઝાર શબ્દનો સમાનાર્થી શબ્દ શું થશે, તો મોઝારનો સમાનાર્થી થશે અંદર. પ્રશ્ન નંબર 33 કે કયું જોડકું સમાનાર્થી છે, તો સમાનાર્થી જોડકું નીચેનામાંથી કયું છે, તો વલોપાત, તો આક્રંદ, આ જે સમાનાર્થી જોડકું જે છે તે સમાનાર્થી જોડકું છે અને બાકીના ત્રણેય ખોટા છે, તે સમાનાર્થી જોડકું આ ઓપ્શન સી આવશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 34 કે હી સીમ્સ ટુ હેવ ખાલી જગ્યા ધીસ ડેઝ, હી ઇઝ ઓફટેન ફોરગેટફુલ, તો આ ખાલી જગ્યામાં સાચો જવાબ બનશે ફોરગોટન એટલે કે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 35 કે દે હેવ હેડ ટુ પુટ ખાલી જગ્યા ધ ફૂટબોલ મેચ બીકોઝ ઓફ સ્નો, તો આ ખાલી જગ્યામાં જવાબ આવશે ઓફ એટલે કે ઓ ડબલ એફ. પ્રશ્ન નંબર 36 કે હી વર્ક્સ હાર્ડ સો હી ખાલી જગ્યા ગેટ ગુડ માર્ક્સ, તો આ ખાલી જગ્યામાં જવાબ આવશે મે. પ્રશ્ન નંબર 37 કે ચેન્જ ધ વોઇસ કે વોઇસ ચેન્જ કરવાનું છે કે વિલ સી ટેલ અસ ધ ટ્રુથ, તો આનું વોઇસ ચેન્જ કરીએ તો તેની અંદર સાચો જવાબ બનશે ઓપ્શન ડી એટલે કે વિલ ધ ટ્રુથ બી ટોલ્ડ અસ બાય હર. પ્રશ્ન નંબર 38 કે પિતા અને પુત્રની હાલની ઉંમરનો ગુણોત્તર 7:3 છે, તેમની ઉંમરનો ગુણોત્તર 756 છે એટલે કે ગુણાકાર 756 છે, તો 5 વર્ષ બાદ તેમની ઉંમરનો ગુણોત્તર શું હશે, તો 5 વર્ષ બાદ તેમની ઉંમરનો ગુણોત્તર થશે 47:23. પ્રશ્ન નંબર 39 કે કયો નાનામાં નાનો નંબર 1728માં ઉમેરતા તે એક પૂર્ણ વર્ગ સંખ્યા બને, તો તેમાં જવાબ છે નાનામાં નાના 36 ઉમેરતા એટલે 1728માં 36 ઉમેરીએ તો તે એક પૂર્ણ વર્ગ સંખ્યા બનશે. પ્રશ્ન નંબર 40 કે કેટલા વર્ષે 16.2% લેખે સાદુ વ્યાજ અને મુદ્દલ સમાન બનશે, તો તેની અંદર જવાબ આવશે 6 વર્ષે. ત્યારબાદ પ્રશ્ન નંબર 41 જોઈએ કે ઢોલોરાણો નૃત્ય જે છે તે કયા વિસ્તારના લોકોનું જાણીતું નૃત્ય છે, તો તેમાં જવાબ આવશે ગોહિલવાડના. પ્રશ્ન નંબર 42 કે ચાંપાનેર મહોત્સવ કયા માસમાં યોજાય છે, તો ચાંપાનેર મહોત્સવ જે છે તે ડિસેમ્બર માસમાં યોજવામાં આવે છે. પ્રશ્ન નંબર 43 કે ખનિજોની કઠિનતા માપવા માટે, તો ખનિજોની કઠિનતા માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે, તો તેમાં જવાબ આવશે મોહસ્કેલનો. પ્રશ્ન નંબર 44 કે નીચે આપેલા જોડકામાંથી કયું જોડકું યોગ્ય છે, તો યોગ્ય જોડકું નીચેનામાંથી કયું છે, તો તેમાં જોઈએ તો મધમાખી ઉછેર કેન્દ્ર, તો એપિકલ્ચર તે યોગ્ય છે. ત્યારબાદ શેતુરના વૃક્ષોની ખેતી, તો સેરીકલ્ચર આ પણ યોગ્ય છે. ત્યારબાદ દ્રાક્ષની ખેતી, તો વિટીકલ્ચર આ પણ યોગ્ય છે. તેથી જવાબ આવશે આપેલ તમામ. પ્રશ્ન નંબર 45 નીચેનામાંથી કઈ ભૌતિક રાશિ અદિશ છે, તો તેની અંદર જવાબ આવશે દળ. પ્રશ્ન નંબર 46 નીચેનામાંથી કઈ ધાતુ ઉષ્માની મંદવાહક છે, તો ઉષ્માની મંદવાહક ધાતુ છે લેડ. પ્રશ્ન નંબર 47 કે પીડિયાટ્રિશિયન કોના રોગોના નિષ્ણાંત હોય છે, તો તેની અંદર જવાબ આવશે બાળકોના. પ્રશ્ન નંબર 48 કે એક ટ્રેનની ઝડપ 36 કિલોમીટર પ્રતિ કલાક છે, તે ટ્રેન એક થાંભલાને 25 સેકન્ડમાં વટાવી દે છે, તો ટ્રેનની લંબાઈ કેટલી હશે, તો ટ્રેનની લંબાઈ હશે 250 મીટર.
પ્રશ્ન નંબર 49 કે 15 + 15 ના 50% માંથી 0.5 બાદ કરતા મળતી સંખ્યા શોધો. તો 15 + 15 ના 50% માંથી 0.5 બાદ કરે તો તેમાં કઈ સંખ્યા નવી મળશે? તો તેની અંદર જવાબ આવશે 22. પ્રશ્ન નંબર 50 કે શ્રીલંકા ઇઝ ટુ ખાલી જગ્યા સાઉથ ઓફ ઇન્ડિયા. તો આ ખાલી જગ્યામાં જવાબ આવશે ધ. પ્રશ્ન નંબર 51 કે ચૂઝ ધ સિનોનિયમ એટલે કે સમાનાર્થી શબ્દ ગોતવણો છે. ટોલરેટ શબ્દનો સમાનાર્થી શબ્દ શું થશે? તો તેમાં જવાબ આવશે બિયર. પ્રશ્ન નંબર 52 કે ગવર્નમેન્ટ બાય અ કિંગ ઓર અ ક્વીન આના માટે એક શબ્દમાં તેને શું કહેવાશે? તો તેમાં જવાબ આવશે મોનાર્કી, એટલે કે ઓપ્શન બી. ત્યારબાદ પ્રશ્ન નંબર 53 જોઈએ કે રાજ્ય સરકારનો તમામ વહીવટ કોના નામે થાય છે? તો રાજ્ય સરકારનો જે તમામ વહીવટ હોય છે તે રાજ્યપાલના નામે થાય છે. પ્રશ્ન નંબર 54 કે વિધાનમંડળની બેઠકો ચાલુ ન હોય ત્યારે રાજ્યપાલ કયા અનુચ્છેદ અંતર્ગત વટહુકમ બહાર પાડી શકે છે? તો તેમાં જવાબ આવશે અનુચ્છેદ 213 અંતર્ગત. ત્યારબાદ પ્રશ્ન નંબર 55 કે ભારતીય બંધારણ અનુસાર ભારતમાં શું છે? તો આ નીચે જે વિધાનો આપેલા છે તે યોગ્ય પસંદ કરવાના છે કે ભારતીય બંધારણના અનુસાર ભારતમાં નીચે કયા વિધાનો યોગ્ય છે તે આપણે જોવાનું છે. તો તેની અંદર જોઈએ તો કે ભારતના બંધારણ અનુસાર સંસદ સર્વોપરી છે, આ ખોટું છે. સંસદ પણ સર્વોપરી છે અને કારોબારી પણ સર્વોપરી છે, એટલે કે પોતપોતાના સ્થાને બધા સર્વોપરી છે. તેથી માત્ર સંસદ સર્વોપરી છે તેવું નથી, જ્યારે ન્યાયતંત્ર પણ સર્વોપરી છે. ત્યારબાદ બીજું છે કે સંસદ અને સુપ્રીમ કોર્ટ બંને પોતપોતાના ક્ષેત્રમાં સર્વોપરી છે. તો આ વિધાન સાચું છે, જ્યારે સુપ્રીમ કોર્ટ સર્વોપરી નથી, સંસદ પણ સર્વોપરી નથી, માત્ર સંસદ અને સુપ્રીમ કોર્ટ બંને પોતપોતાના ક્ષેત્રમાં સર્વોપરી છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 56 કે દેશના સર્વોચ્ચ કાનૂની અધિકારી કોણ ગણાય છે? તો તેમાં જવાબ છે એટર્ની જનરલ. ત્યારબાદ પ્રશ્ન નંબર 57 જોઈએ કે નવી અખિલ ભારતીય સેવાના નિર્માણ માટે નીચેનામાંથી કયું વિધાન યોગ્ય બનશે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન ડી, એટલે કે રાજ્યમાં ઉપસ્થિત તથા મતદાનમાં ભાગ લેનાર સભ્યની 2/3 બહુમતીની જરૂર છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 58 કે જૈન ધર્મના પ્રથમ તીર્થંકર કોણ હતા? તો જૈન ધર્મના પ્રથમ તીર્થંકર હતા, તેમનું નામ છે વૃષભદેવ. પ્રશ્ન નંબર 59 કે પ્રથમ પંચવર્ષીય યોજના કોના મોડેલ પર આધારિત હતી? તો પ્રથમ પંચવર્ષીય યોજના જે છે તે હેરડ ડોમરના મોડેલ પર આધારિત હતી. પ્રશ્ન નંબર 60 કે સિલેક્ટ સચ ખાલી જગ્યા ફ્રેન્ડ એઝ કેન હેલ્પ યુ. તો આ ખાલી જગ્યામાં જવાબ આવશે એ, એટલે કે ઓપ્શન બી, જેમાં આર્ટિકલ એ સાચો જવાબ બનશે. પ્રશ્ન નંબર 61 કે હી હેડ નો અધર ઓપ્શન ખાલી જગ્યા ટુ સરેન્ડર. તો આ ખાલી જગ્યામાં જવાબ આવશે બટ, એટલે કે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 62 કે પુટ પ્રોપર ક્વેશ્ચન ટેગ કે એવરીવન લાફ્ડ એટ હિમ. તો આનામાં યોગ્ય ક્વેશ્ચન ટેગ કયું આવશે? તો તેની અંદર યોગ્ય ક્વેશ્ચન ટેગ આવશે ડીડન્ટ ધે. પ્રશ્ન નંબર 63 કે વડોદરા રાજ્યના છેલ્લા રાજવી કોણ હતા? તો વડોદરા રાજ્યના છેલ્લા રાજવી હતા પ્રતાપસિંહ ગાયકવાડ. પ્રશ્ન નંબર 64 ગુજરાતી રાજમાતા મિનર દેવી કયા પ્રદેશની કુંવરી હતી? તો તેમાં જવાબ આવશે કર્ણાટકના રાજાની કુંવરી હતી. પ્રશ્ન નંબર 65 કે XML નું પૂરું નામ જણાવો. તો XML નું પૂરું નામ થશે એક્સટેન્સિબલ માર્કઅપ લેંગ્વેજ. પ્રશ્ન નંબર 66 કે મધરબોર્ડનું બીજું નામ શું છે? તો મધરબોર્ડનું બીજું નામ છે સેન્ટ્રલ બોર્ડ. પ્રશ્ન નંબર 67 નીચેનામાંથી કયો વિકલ્પ કંટ્રોલ પેનલમાં જોવા મળતો નથી? તો તેની અંદર જવાબ આવશે માય અકાઉન્ટ, જે કંટ્રોલ પેનલમાં જોવા મળતો નથી. પ્રશ્ન નંબર 68 કે MS વર્ડમાં પેજ નંબર કઈ જગ્યાએ ઇન્સર્ટ કરી શકાય છે? તો તેમાં જવાબ આવશે હેડર અને ફૂટર બંનેમાં. પ્રશ્ન નંબર 69 કે બનાવેલ ડોક્યુમેન્ટમાં ચિત્રો આકારો વગેરે મૂકવા માટે કયા મેનુબારનો ઉપયોગ થાય છે? તો તેમાં જવાબ આવશે ઇન્સર્ટ મેનુબાર. પ્રશ્ન નંબર 70 ગુજરાતના પ્રથમ મુઘલ સુબેદાર કોણ હતા? તો તેમાં જવાબ આવશે મિર્ઝા અઝીઝ કોકા. પ્રશ્ન નંબર 71 કે ગુજરાતના સશસ્ત્ર ક્રાંતિના જનક કોણ હતા? તો તેમાં જવાબ આવશે અરવિંદ ઘોષ. ત્યારબાદ પ્રશ્ન નંબર 72 જોઈએ કે મોઢેરાનું સૂર્ય મંદિર કોણે પ્રસ્થાપિત કર્યું હતું, એટલે મોઢેરાનું જે સૂર્ય મંદિર જે છે તે કોણે સ્થાપિત કર્યું હતું? તો તેની અંદર જવાબ આવશે ભીમદેવ સોલંકી, જે ભીમદેવ સોલંકી છે, એટલે કે ભીમદેવ પ્રથમે આ મોઢેરાનું સૂર્ય મંદિર સ્થાપિત કર્યું હતું. પ્રશ્ન નંબર 73 કે સાધુઓના મોસાળ તરીકે કયા સ્થળને ઓળખવામાં આવે છે? તો સાધુઓના મોસાળ તરીકે સિદ્ધપુરને ઓળખવામાં આવે છે.
પ્રશ્ન નંબર 74 ગોળ ગધેડાનો મેળો ક્યાં જિલ્લામાં ભરાય છે? તો ગોળ ગધેડાનો મેળો ભરાય છે દાહોદ જિલ્લામાં. પ્રશ્ન નંબર 75 કે કયું જોડકું ખોટું છે? તો નીચેનામાંથી જોડકું કયું જે છે તે ખોટું છે? તો તેમાં જે બગદાણા જે છે તે દાસી જીવન તેની સાથે સંકળાયેલા નથી, તેથી આ જોડકું ખોટું છે. તે બધા પ્રશ્ન નંબર 76 કે બોટનિકલ સર્વે ઓફ ઇન્ડિયા ક્યાં આવેલ છે? તો તેની અંદર જવાબ આવશે કોલકાતા ખાતે. પ્રશ્ન નંબર 77 નીચેનામાંથી કયા રાજ્યમાં સલ્ફરનું ઉત્પાદન વધારે થાય છે? તો સલ્ફરનું ઉત્પાદન સૌથી વધારે થાય છે તમિલનાડુમાં. ત્યાર બાદ પ્રશ્ન નંબર 78 કે બે અક્ષાંશૃત વચ્ચેનું અંતર આશરે કેટલા કિલોમીટરનું હોય છે? તો તેમાં જવાબ આવશે 111 કિલોમીટર. પ્રશ્ન નંબર 79 કે પિરમબેટ ક્યાં આવેલો છે? તો પિરમબેટ આવેલો છે ભાવનગર ખાતે. પ્રશ્ન નંબર 80 કે ભરૂચ જિલ્લાને નીચેનામાંથી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી? તો તેમાં જવાબ આવશે ખેડા જિલ્લાની. પ્રશ્ન નંબર 81 કે રાજ્યાભિષેક પહેલાં અશોક કોણ શેનો રાજ્યપાલ હતો? તો રાજ્યાભિષેક કર્યો તે પહેલાં સમ્રાટ અશોક જે છે તે ક્યાંનો રાજ્યપાલ હતો? તો તેની અંદર જવાબ આવશે ઉજ્જૈનનો. પ્રશ્ન નંબર 82 નીચે પૈકી કયા રાજાઓએ નામ અને ચિત્ર સાથે સિક્કાઓની શરૂઆત કરી હતી? તો તેની અંદર જવાબ આવશે બેક્ટેરિયન ગ્રીક રાજાઓએ. પ્રશ્ન નંબર 83 નીચેનામાંથી કયા ક્ષેત્રની સીમા મિઝોરમ સાથે અડકતી નથી? તો મિઝોરમ સાથે કયા ક્ષેત્રની સીમા એટલે કે કયા રાજ્યની સીમા અડકતી નથી? તો તેની અંદર જવાબ આવશે નાગાલેન્ડની. ત્યારબાદ પ્રશ્ન નંબર 84 કે નંદા દેવી ટોચ જે છે તે શેનો ભાગ છે? તો નંદા દેવી ટોચ જે છે તે શેનો ભાગ છે? તો તેમાં જવાબ આવશે કુમાઉં હિમાલયનો ભાગ છે. પ્રશ્ન નંબર 85 કે તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો. તો કે લાઘવું શબ્દ જે છે તેનું શિષ્ટ રૂપ શું થશે? તો લાઘવું શબ્દનું શિષ્ટ રૂપ થશે પ્રાપ્ત થવું. પ્રશ્ન નંબર 86 સમાનાર્થી શબ્દ આપો. તો પરિમિત શબ્દનો સમાનાર્થી શબ્દ શું થશે? તો તેમાં જવાબ આવશે મર્યાદિત. પ્રશ્ન નંબર 87 કે વિરૂપાક્ષનું મંદિર ક્યાં આવેલું છે? તો વિરૂપાક્ષનું મંદિર આવેલું છે કર્ણાટકમાં. પ્રશ્ન નંબર 88 કે કરુણા એનિમલ એમ્બ્યુલન્સનો હેલ્પલાઇન નંબર શું છે? તો તેમનો હેલ્પલાઇન નંબર છે 1962 એટલે કે 1962. પ્રશ્ન નંબર 89 કે ઊનની બનાવટો અને એમાંથી બનેલા પોશાકની વસ્તુઓ પર કયો માર્કો હોય છે? તો તેની અંદર જવાબ આવશે વૂલ માર્ક. ત્યારબાદ પ્રશ્ન નંબર 90 જોઈએ કે રોવર્સ કપ કઈ રમત સાથે જોડાયેલો છે? તો રોવર્સ કપ જે છે તે કઈ રમત સાથે જોડાયેલો છે? તેમાં જવાબ આવશે ફૂટબોલ સાથે. પ્રશ્ન નંબર 91 તાજેતરમાં અમેરિકા કયા દેશ સાથેની INF નામની પરમાણુ હથિયાર સંધિમાંથી બહાર નીકળી ગયું છે? તો તેમાં જવાબ આવશે રશિયા સાથેની. તો અમેરિકા અને રશિયા વચ્ચે આ INF નામની જે પરમાણુ હથિયાર સંધિ થઈ હતી તેમાંથી તાજેતરમાં અમેરિકા બહાર નીકળી ગયું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 92 કે વકીલમાંથી સીધા જ સુપ્રીમ કોર્ટના જજ બનનાર ભારતના પ્રથમ મહિલા જજનું નામ શું છે? તો તેમાં જવાબ આવશે જસ્ટિસ ઇન્દુ મલ્હોત્રા. પ્રશ્ન નંબર 93 કે તાજેતરમાં ગુજરાતમાં મહિલા સશક્તિકરણ પખવાડિયા નિમિત્તે કયા દિવસે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવી છે? તો તેમાં જવાબ આવશે 1 ઓગસ્ટના રોજ. પ્રશ્ન નંબર 94 કે ફ્રેન્ચ ઓપન 2019માં વિમેન્સ સિંગલ્સનું ટાઇટલ જીતનાર સુશ્રી એસ્લે બાર્ટી કયા દેશના ખેલાડી છે? તો તેમાં જવાબ આવશે ઓસ્ટ્રેલિયાના. ત્યારબાદ પ્રશ્ન નંબર 95 જોઈએ કે 24 મે 2019 રોજ DRDO દ્વારા કયા વિમાનમાંથી ગાઈડેડ બોમ્બનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે? તો તેની અંદર જવાબ આવશે સુખોઈ SU-30 MKI. પ્રશ્ન નંબર 96 કે ચાબખાના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો તેમાં જવાબ આવશે ભોજા ભગતને. પ્રશ્ન નંબર 97 કે હાઇકુમાં કેટલા અક્ષર એટલે કે કેટલા અક્ષરની પંક્તિઓ હોય છે? તો તેનું માળખું શું છે? તેમાં જવાબ આવશે 5, 7 અને 5. પ્રશ્ન નંબર 98 કે દુનિયા દીવાની રે બ્રહ્માંડ પ્રાખંડ પૂજે આ પંક્તિ કોની છે? તો આ પંક્તિના લેખક છે ધીરા બારોટ. પ્રશ્ન નંબર 99 જોઈએ કે અમે ઉગરિયા ચંદ્રહાસ કોની કૃતિ છે? તો અમે ઉગરિયા ચંદ્રહાસ કૃતિના લેખક છે પ્રેમાનંદ. ત્યારબાદ આજના વિડીયોનો છેલ્લો પ્રશ્ન એટલે કે 100મો પ્રશ્ન કે વૈતાલ 25 સિંહાસન 32 આ પ્રખ્યાત જે પદ્ય વાર્તા છે તે કોની છે? તો તે લેખકનું નામ છે સામળ ભટ્ટ. તો મિત્રો આ આપણે જે પેપર સોલ્યુશન નંબર 111મું જોયું. જો તમને પેપર સોલ્યુશન પસંદ આવ્યું તો વિડીયોને લાઇક અને શેર કરીને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને સબસ્ક્રાઇબ કર્યા બાદ બાજુમાં આવેલો બેલ આઇકનને ઓન કરી દેજો. તો ચલો મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. જય હિન્દ, વંદે માતરમ.